नेत्रंगी 400 ना प्रमुख अने उपप्रमुख सर्वानुमते वर्णी करवामां आव्या छे। भरूच जिल्लाना आदिवासी विस्तारमां आवेली नेत्रंग तालुकामां वसवाट करती गरीब प्रजानी जीवादोरी समान 400 डेरीनी व्यवस्थापक समितिनी चूंटणीमां सहकार पेनलना 17 અને કવિભાઈ વસાવા સંજયભાઈ ભગતની આદિવાસી સમાજમાં સમર્પણ પેનલના 17 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો। ચૂંટણીમાં સત્તા પ્રાપ્તિ કરવા માટે ભારે 400 ડેરી બંને પેનલના ઉમેદવારોએ સમર્થકો વચ્ચે ભારે રસાકસીનો માહોલ સર્જાયો હતો। 463માંથી 445 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમાં મતદાન પૂર્ણ થયા બાદ 400 ડેરીમાં બંને પેનલના ઉમેદવારો કન્વીનર સમક્ષ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 400 ડેરીના વ્યવસ્થાપક સમિતિની 17 બેઠક ઉપર સમાજ સમર્પણ પેનલના તમામ ઉમેદવારો વિજય બનતા પોતાના ટેકેદારો સમર્થકોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો। ઢોલ નગારા જેવા વાજિંદ્રો સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ 400 ડેરીનું સત્તાનું સુકાન કોણ સંભાળશે તે બાબતે સભાસદોમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો, જેમાં 400 ડેરીની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ તરીકે કવિભાઈ વસાવા, ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ વસાવાની સર્વાનુમતે તથા સભાસદો અને સમર્થકોએ ફૂલહાર પહેરાવીને તેઓને વધાવી લીધા હતા અને આ પેનલના લોકોએ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો, સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો। સંજયભાઈ ભરતભાઈ ભગત, મારું ગામ સેવળ છે અને આ 400 ડેરીની અંદર ગયા 5 વર્ષની અંદર પણ મેં સદભાવના પેનલની મેં રચના કરી હતી અને હું અને ભરતભાઈ પટેલ અમે બંને કન્વીનર તરીકે રહીને પેનલને જીતાડી હતી અને ત્યારબાદ ફરીથી આ 5 વર્ષ પૂરા થયા પછી આ 2021-22 સમયની જે સમિતિની રચના છે એની અંદર પણ મેં આદિવાસી સમર્પણ એકતા પેનલ બનાવીને મારી આગેવાનીમાં, મનહરભાઈની આગેવાનીમાં અને જયેશભાઈની આગેવાનીમાં અમે 3 જણ કન્વીનર થઈને આ પેનલને અમે ઉતારી હતી અને એની અંદર ખાસ એક વિશેષતા એ હતી કે ભાઈ 59 વર્ષથી જે આદિવાસી સભાસદો જે હતા કે જે 10 રૂપિયાનો શેર ધારણ કરતા હતા પણ તેઓને વ્યક્તિગત રીતે કોઈ મતદાન કરવા માટે અધિકાર નહીં અને એના માટે અમે ગઈ ચૂંટણીની અંદર અમારો મુખ્ય એજન્ડા એ હતો કે ભાઈ આ ડેરીની અંદર જેટલા સભાસદો છે જે શેરધારકો છે એમને એમનો વ્યક્તિગત મતાધિકાર મળવો જોઈએ અને 180 દિવસ અને 700 લીટર દૂધ ભરનાર દરેક સભાસદો મતદાન કરી અને પોતાના પ્રતિનિધિઓને છૂટે એવી અમારી માગણી હતી। પરંતુ જે તે વ્યવસ્થાપકો જે પાછળ રહ્યા, પદાધિકારીઓ જે રહ્યા, એમણે એ બાબતમાં કોઈ અમને સાથ સહકાર નહીં આપ્યો। 3-4 વખતે જાહેરની અંદર સાધારણ સભામાં જાહેરાત કર્યા પછી પણ તેઓ એ વાતને સ્વીકાર ન કરતા સામેથી કોર્ટમાં ગયા અને પરિણામે અમે પણ કોર્ટમાં ગયા અને નામદાર નોમિની બોર્ડ ઓફ નોમિની કોર્ટે અમને 10 રૂપિયાના અધિકાર દરેક 10 રૂપિયાના સભાસદોને અધિકાર આપતો અમને લિખિતમાં અમને ઓર્ડર કર્યો અને એ મુજબ આ ચૂંટણી યોજવામાં આવી અને એની અંદર લગભગ 340 આદિવાસી સભાસદો હતા અને બાકી 122 કુટુંબીન આદિવાસી સભાસદો હતા અને આ મંડળીની અંદર વિશેષતા એ પણ છે કે 99% આદિવાસી લોકો દૂધ ભરે છે। તો મારી પહેલેથી એ માગણી હતી કે ભાઈ આટલી બહુમતીથી આદિવાસીઓ દૂધ ભરે છે એમને એમનો મતાધિકાર મળવો જોઈએ, એમનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ। કેટલાક એવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા લોકો એ કરવા માટે ઈચ્છતા નહીં હતા, પરંતુ આ ચૂંટણીની અંદર ખરેખર આદિવાસી લોકો એક થયા અને એમણે ખૂબ સાથ સહકાર આપ્યો। કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવ્યા વગર આ આદિવાસી એકતા પેનલને જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા એના માટે ખાસ કરીને અમારા આદિવાસી સભાસદોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે મારી સાથે બીજા કેટલાક પટેલ સમાજના લોકો પણ જોડાયા।